हेलो एवरीवन, टुडेज अवर टॉपिक इज डिफरेंट टाइप्स ऑफ रोलिंग मिल के इंडस्ट्री में जनरली केटला टाइपनी अथवा केवा टाइपनी रोलिंग मिल छे एनो यूज थतो होय छे तो ई आजे आपणे जोईशुं। रोलिंग मिल कई केटला टाइपनी छे ई जोता पहेला एमां क्या बेजिक कम्पोनंट छे ई आपणे जोई लईए। तेमां मेइनली त्रण कम्पोनंट छे जे मेइन छे, एमांथी फर्स्ट वन छे रोलर, सेकंड वन छे बेरिंग एंड हाउसिंग एंड थर्ड वन छे ड्राइव। ओके, फर्स्ट वन जो है रोलर के जे मेन कम्पोनंट है कि जेना बेज पर आखी सीस्टम ने नाम आप रोलिंग मिल एम जो रोलर यूज थे ये मेन कम्पोनंट है। ओके, रोलर कई रीते वर्क करे अथवा रोलिंग मिल में रोलर शू इम्पोर्टन्स है जुए कि रोलर है बने रोटेट थाय कोई मिकेनिकल पॉवर प्रोवाइड करते रोटेट थाय रोटेट थवाने कारण कोई मेटल है एनी ई अंदर खेचे छे, ड्रॉ करे छे अने बीजी साइड थी एक्जिट आपे छे, बराबर, अने फोर्स आपीने एना उपर कंईक मेटल में डिफॉर्मेशन करे छे। मेन रोलिंग नु आ काम छे। एमां जनरली बे टाइपना रोलर यूज थता होय छे। बे रोलर हशे ई मेन रोलर हशे अने बाकीना रोलर हशे ई सपोर्टिव रोलर हशे अथवा बेकअप रोलर हशे जे मेन रोलर ने मेन रोलर ने सपोर्ट करवानुं काम करे छे। कोई एक्स्ट्रा फोर्स नी रिक्वायरमेंट आवे छे त्यारे बेकअप रोलर छे ई मेन रोलर ने डिफ्लेक्शन न थवा दे अने सपोर्ट प्रोवाइड करीने एक्स्ट्रा फोर्स छे ई प्रोवाइड करवामां हेल्पफुल करे एना माटे बेकअप रोलर छे प्रोवाइड करवामां आवे छे। ओके, बंने रोलर छे एने जे मिकेनिकल पावर प्रोवाइड करवामां आवे छे अने एनुं जे रोटेशन छे ई बंने रोलरनू एक बीजाथी ओपोजिट डायरेक्शनमां रोटेशन हशे। कोई एक रोलर छे क्लॉकवाइज रोटेट थाय छे तो सेकंड रोलर छे एंटी क्लॉकवाइज रोटेट थशे अने जेना कारणे छे ई मेटलने अंदरनी साइड खेंची शके छे, बराबर। तो मेइन पार्ट्स छे रोलर। नेक्स्ट वन छे बेरिंग एंड हाउसिंग। ओके, बेरिंग एंड हाउसिंग छे ई रोलर रोलरने कोई जग्याए फिक्स करवा माटे कोई पर्टिक्युलर स्ट्रक्चर साथे फिक्स करवा माटे यूज थाय छे के स्ट्रक्चर अने रोलर फिक्स करवामां बेरिंग एनो मेन कम्पोनंट छे। बेरिंगनुं वर्क एवुं रहेशे के कोई स्ट्रक्चर अने रोलर छे एनी वच्चे एक बंने वच्चे मूवमेंट छे रिस्पेक्टिव मूवमेंट छे, बराबर, अथवा रोलिंग थवा माटेनी जे परमिशन छे ई बेरिंग एने प्रोवाइड करे छे अने साथे साथे एने होल्ડ પણ કરી રાખે છે। તો બેરિંગ અને હાઉસિંગ છે એક મેઇન કમ્પોનન્ટ છે જે ફિક્સ સ્ટ્રક્ચર સાથે રોલરને કનેક્ટ કરવામાં હેલ્પફુલ છે। અને થર્ડ વન છે ડ્રાઈવ। ડ્રાઈવ મેઇન કમ્પોનન્ટ કહી શકાય કારણ કે રોલર છે એને રોટેટ થવા માટેની જે મિકેનિકલ એનર્જી છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થવા માટે હેલ્પફુલ છે। તમે ઘણા ટાઈપની ડ્રાઈવ જોઈ હશે, ગિયર ડ્રાઈવ જોઈ હશે, બાઇસિકલની અંદર ચેઇન ડ્રાઈવ જોઈ હશે, બાઇકની અંદર પણ ચેઇન ડ્રાઈવ આવે છે, બરાબર। તો આમાંથી જનરલી ગિયર ડ્રાઈવ અથવા બેલ ડ્રાઈવનો યુઝ કરવામાં આવે છે અને મિકેનિકલ પાવરને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે છે। રોલિંગ મિલનો ફર્સ્ટ ટાઈપ જોઈએ, તેમાં ફર્સ્ટ વન છે ટુ હાઈ રોલિંગ મિલ। ઓકે, નામ ઉપરથી થોડોક અંદાજ આવી જાય છે કે ટુ હાઈ રોલિંગ મિલ બે રોલરની વાત કરવામાં આવી છે। તો આ ટાઈપની રોલિંગ મિલમાં બે રોલરનો યુઝ કરવામાં આવશે, બરાબર। આપણે ફિગર ઉપરથી જોઈ શકીએ છીએ કે અહીં બે રોલર આપણને પ્રોવાઈડ કરવામાં આવ્યા છે અને બંને રોલર છે એની ડાયરેક્શન રોટેશન ડાયરેક્શન પર પ્રોવાઈડ કરવામાં આવી છે અને મેટલની વેલોસિટી તમને દેખાડવામાં આવી છે વી ઝીરો અને વી એફ, બરાબર। વી ઝીરો અથવા વી ઓ ઓરિજિનલ વેલોસિટી અને વી એફ ફાઇનલ વેલોસિટી કે સ્ટાર્ટિંગમાં વેલોસિટી કેટલી છે, ફાઇનલ વેલોસિટી કેટલી છે। તો મટીરિયલમાં ઓલવેઝ એનું ડિફોર્મેશન થશે, આપણે આગળ જોયું હતું કે એની ઇનિશિયલ વેલોસિટી છે, ઓરિજિનલ વેલોસિટી છે એની કરતાં ફાઇનલ વેલોસિટી છે એ રોલિંગ મિલમાં વધી જશે કારણ કે એને વિડ્થ રિસ્ટ્રિક્ટ કરેલી હોય અને થિકનેસમાં ઘટાડો કરવામાં આવે છે એટલે મટીરિયલની લેન્થમાં ઓલવેઝ વધારો થાય છે અને મેટલની લેન્થમાં વધારો થશે એનો મતલબ એવું થશે કે રોલિંગ મિલની જે વેલોસિટી છે એ તો મેટલને મળે છે પ્લસ એની થિકનેસમાં ઘટાડો થવાને કારણે એની લેન્થમાં વધારો થશે એટલે એ વધારે આગળની સાઈડ એક્સટેન્ડ થશે એના કારણે એની વેલોસિટી વધે છે। ઓકે, ટુ હાઈ રોલિંગ વ્હીલ છે તેમાં સેમ વસ્તુ રહેશે કે રોટેશન છે ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે, સ્પીડ છે એ સેમ હશે બંને રોલરની,
ઓકે, મેઇનલી સેના ઉપર વર્ક કરે છે કે આપણે આગળ જે મેઇન કમ્પોનન્ટ જોયા કે સૌથી પહેલાં બ્લૂમ લેવામાં આવે છે, પછી એમાંથી બિલેટ સ્લેબ ને અલગ 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 સ્ટ્રક્ચર છે એ પ્રોડ્યુસ કરવામાં આવે છે, પછી સ્ટ્રીપ પ્રોડ્યુસ કરવામાં આવે, એંગલ ચેનલ આ બધી વસ્તુ પ્રોડ્યુસ કરવામાં આવે છે રોલિંગ મિલથી, તે બ્લૂમ બિલેટ અને સ્લેબ જેવા કમ્પોનન્ટ ઉપર એનો આ રોલિંગ મિલ યુઝ કરવામાં આવે છે. ઓકે, બીજું જોઈએ કે આ છે આપણને ક્રોસ સેક્શનમાં જે ચેન્જીસ થાય છે એ ખૂબ હેવી પ્રમાણમાં ચેન્જીસ નહીં કરીને આપે, કારણ કે હેવી પ્રમાણમાં ચેન્જીસ કરવા માટે વધારે લોડની જરૂર પડે છે. તો ટુ હાઈ રોલિંગ મિલ છે એ મીડિયમ ફોર્સ છે પ્રોડ્યુસ કરી શકે છે, એના કારણે બહુ હેવી રપ્ચર ચેન્જીસ છે, ડિફોર્મેશન છે મેટલની અંદર આપણને નહીં કરી આપે. ઓકે, આ ટાઈપની રોલિંગ મિલ છે અને યુઝ કરવી ઇઝી છે. બીજું કે આને રિવર્સ કરીને એક વખત રોલિંગ પ્રોસેસ કરીને મટીરિયલ એક સાઈડથી બીજી સાઈડ મૂવ થાય છે અને એમાં ડિફોર્મેશન થાય છે, એને રિવર્સ કરીને પાછી સેમ ડિફોર્મેશન છે એ વધારી શકાય છે. રોલરને ઓપોઝિટ ડાયરેક્શન રિવર્સ ડાયરેક્શનમાં મૂવ કરાવી શકાય છે, એના કારણે થઈ નંબર ઓફ પાસ છે કે મેટલને એકથી વધારે વખત રોલિંગ કરવાની જરૂર પડે છે તો એને ઇઝીલી મેન્ટેન કરી શકાય છે. જેમ કે લેફ્ટ સાઈડથી મટીરિયલ ઉપર રોલિંગ પ્રોસેસ કરીને રાઈટ સાઈડ મૂવ કરાવવામાં આવ્યું છે, હવે રોલરને ઓપોઝિટ ડાયરેક્શનમાં રોટેટ કરાવવામાં આવે તો રાઈટથી લેફ્ટ સાઈડ મૂવ થશે, એટલે મટીરિયલ હેન્ડલિંગ છે એ સાવ નજીવું થઈ જશે અને ટોટલી પ્રોસેસ છે એ કરાવી શકાશે અને મેક્સિમમ ડિફોર્મેશન નંબર ઓફ પાસિંગ કરીને વધારી શકાય છે. તો એના માટે ટુ હાઈ રોલિંગ મિલ છે વધારે હેલ્પફુલ છે. ટુ હાઈ રોલિંગ મિલ છે એકચ્યુઅલમાં કઈ રીતે વર્ક કરે આપણે જોઈએ વિડીયો થ્રુ. કે અહીંયા ઓરેન્જ કલરનો જે વર્કપીસ દેખાય છે એ રો મટીરિયલ છે અને જેને હીટઅપ કરેલું છે, એટલે રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર કરતાં વધારે હીટઅપ કરેલું છે એ ટાઈપનું મટીરિયલ આપણે કન્સિડર કરશું. વચ્ચે બે રોલર દેખાય છે અને રોલરમાંથી એ પાસ થશે અને એ પાસ થશે ત્યારે આપણે જોઈએ છીએ કે બાજુમાં બે બ્લુ કલરના તમને ગાઈડવે પ્રોવાઈડ કર્યા છે. એ ગાઈડવે શું કરશે કે મટીરિયલની વિડ્થમાં ઇન્ક્રીઝ થવાને રિસ્ટ્રિક્ટ કરશે, ખાલી એની લેન્થમાં વધારો થવા દે, બંને રોલર છે એની થિકનેસમાં ઘટાડો કરવામાં હેલ્પફુલ કરશે. તો આપણે વિડીયો થ્રુ આ જોઈએ. નેક્સ્ટ ટાઈપ છે થ્રી હાઈ રોલિંગ મિલ. ઓકે, આમાં પણ એમના નામ ઉપરથી આપણે કહી શકીએ છીએ કે આમાં ત્રણ રોલરનો યુઝ કરવામાં આવ્યો છે. આપણને ફિગરમાં પણ જોઈ શકીએ છીએ કે ત્રણ રોલર આપ્યા છે. ત્રણેય રોલર જોઈએ તો ટોપ, મિડલ અને બોટમ એમ ત્રણ ટાઈપના રોલર આપણને પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. ઓકે, ત્રણેય રોલર છે એકબીજાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં રોટેટ થાય છે, બટ ફર્સ્ટ અને થર્ડ રોલર હશે અથવા દરેક ઇવન અથવા દરેક ઓડ રોલર હશે એ સેમ ડાયરેક્શનમાં રોટેટ થશે અને બાકીના રોલર છે ઓપોઝિટ ડાયરેક્શનમાં રોટેટ થશે. અને સિક્વન્સિયલી જોઈએ તો દરેક રોલર છે એકબીજાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં રોટેટ થતા હશે. ઓકે, થોડું કન્સ્ટ્રક્શન જોઈએ તો ટુ હાઈ રોલિંગ મિલ જેવું જ છે, બટ એક એક્સ્ટ્રા રોલર પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. તો સેમ જે ટુ હાઈ રોલિંગ મિલમાં વર્ક થશે એ થ્રી હાઈ રોલિંગ મિલમાં વર્ક થશે જ તે, બરાબર? કે એક સાઈડથી મટીરિયલને એડ કરશું તો બીજી સાઈડ એ છે એ મેક્સિમમ ડિફોર્મેશન કરીને મટીરિયલને છે એની થિકનેસ ઘટાડી દેશે, બરાબર? બટ એમાં આપણે કરતા હતા સેકન્ડ પાસ માટે આપણે એને રિવર્સ કરતા હતા અને લેફ્ટ ટુ રાઈટ ગયા પછી રાઈટ ટુ લેફ્ટ આપણે કરતા હતા. તો આમાં એ વસ્તુની રિક્વાયરમેન્ટ નહીં રહે. આ મટીરિયલને ખાલી થોડુંક પાસ કરીને નેક્સ્ટ રોલર સુધી પહોંચાડી દેવામાં આવે તો એ લેફ્ટ ટુ રાઈટ અને રાઈટ ટુ લેફ્ટ બંને તરફ છે એક સાથે જ પ્રોસેસ કરશે, એટલે કોઈ માસ પ્રોડક્શન અથવા કન્ટિન્યુઅસ પ્રોડક્શન રાખવું છે, બરાબર? જે ટુ હાઈ રોલિંગ મિલમાં પોસિબલ નથી એને ઓવરકમ કરવા માટે થ્રી હાઈ રોલિંગ મિલનો કોન્સેપ્ટ છે એ લાવવામાં આવ્યો છે. અને આ ટાઈપની રોલિંગ મિલ ઉપર બ્લૂમ, બિલેટ, બીમ, ચેનલ, એંગલ, રેલ જેવા સ્ટ્રક્ચરલ પાર્ટ્સ છે એ પ્રોડ્યુસ કરવા માટે થ્રી હાઈ રોલિંગ મિલનો યુઝ કરવામાં આવે છે. ઓકે, આ રોલિંગ મિલને એક બીજું પણ નામ આપવામાં આવે છે બેક અને ફોર્થ રોલિંગ મિલ, એટલે બંને વસ્તુ છે એક સાથે થાય છે, બેકવર્ડ પણ આવે છે અને ફોરવર્ડ પણ જાય છે, અને બંને એક સાથે થવાને કારણે અને નામ આપવામાં આવ્યું છે બેક એન્ડ ફોર્થ રોલિંગ મિલ. થ્રી હાઈ રોલિંગ મિલનો કોન્સેપ્ટ આપણે ફિગર વિડીયો થ્રુ સમજીએ.
रोलिंग मिलनो नेक्स्ट टाइप छे फोर हाई रोलिंग मिल। ओके आ पण सेम छे के नाम उपरथी आपणे एक અંદાજ આવી શકે છે કે આમાં ચાર રોલરનો યુઝ કરવામાં આવે છે। આપણે આગળ આના મેઇન એલિમેન્ટ જોયા, એમાં એક ફર્સ્ટ એલિમેન્ટ હતો રોલર, અને એમાં આપણે જોયા હતા કે બે ટાઈપના રોલરનો યુઝ થાય છે, બે હતા એમાં, હતા મેઇન રોલર અને સેકન્ડ વન હતું બેકઅપ રોલર, કે જેનો આપણે આગળના બે રોલિંગ મિલ જોયા એમાં આપણે મેઇન રોલર્સ યુઝ કરતા હતા, બટ અહીં છે બેકઅપ રોલરનો પણ યુઝ આવે છે, જે આપણે ફિગરમાં ઇઝીલી જોઈ શકીએ છીએ કે આપણને ચાર રોલર આપ્યા છે, એમાંથી બે છે મેઇન રોલર છે જે મેટલના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે છે, અને બાકીના બે રોલર છે જે મેઇન રોલરને સપોર્ટ કરવાનું કામ કરે છે, જેને બેકઅપ રોલર તરીકે જોઈએ છીએ। ઓકે અહીંયા જોઈએ કે જે બે મેઇન રોલર છે એ ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે છે, એ શેના માટે છે, તો કે રોલિંગ પ્રોસેસ આપણે અત્યાર સુધી જે કરી છે એ વર્ક કરશે, અને રોલિંગ પ્રોસેસ દરમિયાન એને જે મેક્સિમમ ફોર્સની રિક્વાયરમેન્ટ છે કે મેક્સિમમ ડિફોર્મેશન એને આપવું છે, અને એ મેક્સિમમ ડિફોર્મેશન માટે પોતે પોતાની જગ્યા ઉપરથી મૂવ ન થઈ જાય, કારણ કે મેટલને ઇન્સર્ટ કરવામાં આવે છે અને એના માટે મેક્સિમમ ફોર્સની રિક્વાયરમેન્ટ રહેશે એનું મેક્સિમમ ડિફોર્મેશન કરવા માટે, તો એ પોતાની જગ્યા ઉપરથી મૂવ ન થઈ જાય અને એના માટે એને સપોર્ટ મળી રહે, એના માટે બેકઅપ રોલર છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેથી એ મેક્સિમમ ફોર્સ વર્કપીસ ઉપર ક્રિએટ કરી શકે અને મેક્સિમમ ડિફોર્મેશન છે એ પ્રોવાઈડ કરી શકે। ઓકે તો અહીંયા એક સેટ આપણને બેકઅપ રોલર અને એક સેટ છે એ મેઇન રોલરનો પ્રોવાઈડ કે ફોર હાઈ રોલિંગ મિલ છે એ આપણે આ વિડીયો દ્વારા જોઈએ કે એમાં જે વચ્ચે છે બે મેઇન રોલર પ્રોવાઈડ કર્યા છે અને એની ઉપર અને નીચે બંને સાઈડ એક એક છે એ બેકઅપ રોલર છે પ્રોવાઈડ કરવાયા છે, જે મેક્સિમમ ફોર્સ છે મેટલ શીટ ઉપર ક્રિએટ કરી શકાય। અને આમાં આપણે જોઈએ કે આ ટાઈપના પ્રોસેસમાં જે રો મેટલ છે એ કેવું છે, આપણી પાસે હોટ નથી કોલ્ડ સ્ટેટમાં છે, એટલે કોલ્ડ સ્ટેટમાં આપણે મેક્સિમમ ફોર્સની રિક્વાયરમેન્ટ રહે છે। આપણે જોયું હતું કે કોઈ હોટ વર્કિંગ પ્રોસેસ હોય તો એના ઉપર વર્ક કરવું ઇઝી છે, એમાં એપ્લિકેશન ફોર્સ છે એ ઓછી રિક્વાયરમેન્ટ રહેશે, અને કોઈ કોલ્ડ વર્કિંગ પ્રોસેસ હોય તેના ઉપર એપ્લિકેશન ફોર્સ છે વધારે રિક્વાયરમેન્ટ રહે, તો ફોર હાઈ રોલિંગ મિલ થ્રુ આપણે મેક્સિમમ એપ્લિકેશન ફોર્સ છે પ્રોવાઈડ કરી શકીએ છીએ, તો આ એક એનું એક્ઝામ્પલ કહી શકાય। રોલિંગ મિલનો નેક્સ્ટ ટાઈપ જોઈએ તો છે ક્લસ્ટર રોલિંગ મિલ। ઓકે ક્લસ્ટર રોલિંગ મિલમાં આપણે જોઈએ તો ટોટલ નંબર ઓફ સિક્સ રોલર પ્રોવાઈડ કરવામાં આવ્યા છે, સિક્સ અથવા નંબર સિક્સ કરતાં વધારે નંબર ઓફ રોલર પ્રોવાઈડ કરવામાં આવે તો એ દરેક ટાઈપની રોલિંગ મિલને ક્લસ્ટર રોલિંગ મિલ કહેવાય છે। ઓકે આમાં જોઈએ તો આપણને બે છે રોલર એ વર્કિંગ રોલર પ્રોવાઈડ કરવામાં આવ્યા છે, અને બાકીના ચાર રોલર છે એઝ અ બેકઅપ રોલર તરીકે પ્રોવાઈડ કરવામાં આવ્યા છે। ઓકે એક્સ્ટ્રા રોલરનું મેઇન ફંક્શન એ જ રહેશે કે મેઇન રોલરને એ સપોર્ટ કરે છે અને એક્સ્ટ્રા ફોર્સ છે એને પ્રોવાઈડ કરે છે, અથવા મેઇન રોલરનું જે ડિફ્લેક્શન છે એ ઘટાડવામાં હેલ્પફુલ થાય છે જ્યારે એ રોલિંગ પ્રોસેસ કરે છે ત્યારે। નેક્સ્ટ વન છે કન્ટિન્યુઅસ રોલિંગ મિલ। ઓકે કન્ટિન્યુઅસ રોલિંગ મિલમાં જોઈએ તો નંબર ઓફ ટુ હાઈ રોલિંગ મિલ છે એને એક સિરીઝમાં રાખી દેવામાં આવે અને વન બાય વન મટીરિયલ એમાંથી પાસ કરવામાં આવે તો એક કન્ટિન્યુઅસ રોલિંગ મિલ તરીકે વર્ક કરશે, કે ફર્સ્ટ ટુ હાઈ રોલિંગ મિલમાંથી મેટલ છે ડિફોર્મ થઈને સેકન્ડ હાઈ રોલિંગ મિલમાં એન્ટર થાય છે, અને સેકન્ડ હાઈ રોલિંગ મિલમાંથી થર્ડ હાઈ રોલિંગ મિલમાં એન્ટર થાય છે, એમ નંબર ઓફ સિરીઝ રાખીને આપણે રોલિંગ પ્રોસેસ છે એ કન્ટિન્યુઅસ રાખવામાં આવે છે, જેના કારણે કન્ટિન્યુઅસ પ્રોડક્શન આપણને મળી શકે છે। આપણે ટુ હાઈ રોલિંગ મિલમાં જોયું હતું કે એને રિવર્સ ડાયરેક્શનમાં ફેરવીને આપણે મેટલને લેફ્ટ ટુ રાઇટ ગયા ત્યારે ડિફોર્મેશન થયું, અને રાઇટ ટુ લેફ્ટ આવ્યા ત્યારે પણ ડિફોર્મેશન થયું હતું, એમાં રિવર્સ કન્ડિશન કરીને આપણે નંબર ઓફ પાસ વધારતા હતા, બટ નંબર ઓફ પાસ વધારવામાં ટાઈમ વધારે કન્ઝ્યુમ થઈ શકે છે, એટલા માટે કે કન્ટિન્યુઅસ કે મેટલ છે એકવાર ઇન્સર્ટ થયું છે અને જ્યારે સાવ બહાર નીકળે છે ત્યારે સાવ ફિનિશ થઈને જ નીકળે, આ કન્ટિન્યુઅસ રોલિંગ મિલ છે માટે એનો એ વિડીયો થ્રુ આપણે જોઈશું આ ટાઈપના ઓબ્જેક્ટિવ માટે કન્ટિન્યુઅસ રોલિંગ મિલ છે એનો કોન્સેપ્ટ છે એ એક્ચ્યુઅલમાં આવ્યો છે। તો આ છે કન્ટિન્યુઅસ રોલિંગ મિલ। નેક્સ્ટ વન જોઈએ આપણે
रोलिंग मिल नो नेक्स्ट टाइप जो है तो एमां मेन टाइप है स्पेशल मिल के जे टाइप की रिक्वायरमेंट है ये टाइप की मिल बनावामां आवे तो आ टाइप की मिल ने कहवाई स्पेशल मिल। एमां फर्स्ट वन है यूनिवर्सल रोलिंग मिल। यूनिवर्सल रोलिंग मिल में जुए के टू हाई रोलिंग मिल नी जेम ज है कि एमा मेटल पास करवामां आवे छे अने एना शेप छे चेन्ज करवामां आवे छे बट कोई पर्टिक्युलर तमारे क्रॉस सेक्शन छे इज अथवा कोई चेनल अथवा आई सेक्शन छे तमारे प्रोड्यूस डायरेक्टली प्रोड्यूस करवो छे। एक साइड थी रॉ मटीरियल एंटर करो छो अने बीजी साइड थी तमारे फाइनल प्रोडक्ट ज प्रोड्यूस करवी छे त्यारे जनरली आ टाइपना रोलिंग मिलनो यूज करवामां आवे छे। आमां होरिजोन्टल वर्टिकल अथवा एंगलमां पण रोलर राखीने मेटल जयरे पास थाय तेना उपर डिफॉर्मेशन प्रोड्यूस करवामां आवे छे एक साथे ते अने कोई एक क्रॉस सेक्शन छे ई प्रोड्यूस करवामां आवे छे। अहीं आपणे जोईशुं के रेड कलरनो जे पार्ट्स प्रोड्यूस थाय छे एनो क्रॉस सेक्शन आपणे आई अथवा एच शेपमां मळे छे अने जनरली आ शेप तमे जोयो हशे के ट्रेननी जे रेल्स छे बराबर ई आ क्रॉस सेक्शनमां प्रोड्यूस થયેલી હોય છે બરાબર। તો આ ટાઈપના પાટા બનાવવા હોય ત્યારે સ્પેશિયલ મિલ્સમાં યુનિવર્સલ રોલિંગ મિલ ટાઈપને રોલિંગ મિલનો યુઝ કરીને આ ટાઈપની પ્રોડક્ટ છે એ બનાવવામાં આવે છે। નેક્સ્ટ વન જોઈએ કે પ્લેનેટરી રોલિંગ મિલ। ઓકે પ્લેનેટરી રોલિંગ મિલમાં આગળ ત્રણ સેટ આપણને રોલરના આપ્યા છે માંથી ફર્સ્ટ અને લાસ્ટ ઈ જે રોલર છે એ આપણા ટુ હાઈ રોલિંગ મિલ ટાઈપ રોલર છે। મિડલમાં આપણને જે આપ્યું છે એ સ્પેશિયલી અરેન્જ કરેલું રોલર છે એ છે પ્લેનેટરી રોલર કે એક રોલરની સરાઉન્ડિંગમાં ઘણા બધા નાના નાના રોલર પ્રોવાઈડ કરવામાં આવ્યા છે અને આ રોલર રોલિંગ મિલનો જનરલી યુઝ એવો હશે કે રો મટીરિયલમાંથી તમારે એક પતલી સ્ટ્રીપ છે બરાબર કે કહી શકાય કે પતલી શીટ છે પ્રોડ્યુસ કરવી છે એટલે મેક્સિમમ ડિફોર્મેશન છે તમારે જોશે કે તમે જે રો મટીરિયલ ઇન્સર્ટ કર્યું છે એમાં મેક્સિમમ ડિફોર્મેશન તમે પ્રોડ્યુસ કરશો ત્યારે એમાં તમે મેજર ચેન્જીસ એના ડાયમેન્શનનું કરી શકશો અને પતલી સ્ટ્રીપ છે પ્રોડ્યુસ કરી શકશો। તો આ ટાઈપની રોલિંગ મિલનો યુઝ એવું છે કે તમારે પતલી સ્ટ્રીપ અથવા શીટ મેટલ પ્રોડ્યુસ કરવું છે એટ ધેટ ટાઈમ પ્લેનેટરી રોલિંગ મિલ છે એનો યુઝ થશે। તો જનરલી એટલા ટાઈપની રોલિંગ મિલ છે એ યુઝ થતી હોય છે। હવે આપણો નેક્સ્ટ પોઈન્ટ છે કે ડિફેક્ટ એન્ડ કોઝિસ। રોલિંગ પ્રોડક્ટને કારણે કયા કયા કઈ ડિફેક્ટ પ્રોડક્ટની અંદર આવે છે અને એ પ્રોડક્ટ એ ડિફેક્ટ થવાના કારણો શું છે તો જોઈએ। એમાંથી ફર્સ્ટ વન છે ક્રેક્સ કે રોલિંગ પ્રોડક્ટમાં કોઈ ક્રેક છે એ આવવાની શક્યતા છે એમાં ક્રેક પ્રોડક્ટની કોઈ સરફેસ ઉપર ક્રેક થવાની પોસિબિલિટી છે તો એનું રીઝન શું હોઈ શકે વર્ક હાર્ડનિંગ ડ્યુરિંગ રોલિંગ। વર્ક હાર્ડનિંગ મીન્સ કે કોઈ મેટલ છે એને પ્રોપરલી હીટઅપ કરવામાં નથી આવી બરાબર તો એના ઉપર વર્ક હાર્ડનિંગ થશે એટલે કે હાર્ડ મટીરિયલ ઉપર ડાયરેક્ટ વર્ક કરવામાં આવ્યું છે એટલે એમાં પ્રોપરલી રેપ્ચર ડિફોર્મેશન છે એ થયું નથી બરાબર તો એવા સમયમાં આમાં ક્રેક થવાની પોસિબિલિટી છે। નેક્સ્ટ વન જોઈએ રફ સરફેસ ઓક્સિડેશન ડ્યુ ટુ હોટ રોલિંગ પ્રોસેસ। હોટ રોલિંગ પ્રોસેસમાં આપણે જોઈએ કે સરફેસ ઉપર છે એ સરફેસ છે એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં આવે છે અને ત્યાં ઓક્સિડેશન પ્રોસેસ થાય છે એના કારણે આપણને એની સરફેસ છે કે મળશે રફ મળશે। ફિન એક્સેસ મટીરિયલ પાસિસ ડ્યુરિંગ રોલિંગ પ્રોસેસ બિટવીન ટુ રોલ્સ। ફિન્સ શું છે કે મેટલ છે એ કોઈ તિરાડની વચ્ચેથી બહાર નીકળે છે બે મેટલ બે રોલરની વચ્ચેથી પાસ થતી હોય અને એમાં કોઈ ગેપ રહી ગયો ત્યારે એમાંથી જો મટીરિયલ બહાર નીકળે તો એને કહેવાય ફિન્સ। નેક્સ્ટ વન છે લેપ ઓવર ફિલિંગ એટ રોલર પાસ। ઓકે તો લેપમાં શું થાય છે કે રોલરની જે સ્પીડ છે એ જ તે સ્પીડમાં અંદર મટીરિયલ છે એ ફીડ થવું જોઈએ જો એની કરતાં વધારે સ્પીડમાં અથવા ઓછી સ્પીડમાં મટીરિયલ ફીડ કરવામાં આવે તો રોલરની વેલોસિટી અને મટીરિયલ ફીડ થવાની વેલોસિટી ડિફર થશે અને એના કારણે આ ટાઈપની ડિફેક્ટ છે એ પ્રોડ્યુસ થશે તો એને કહેવાય લેપ। નેક્સ્ટ વન જોઈએ નોન યુનિફોર્મ ડિફોર્મેશન ડ્યુ ટુ નોન સિમેટ્રિકલ ક્રોસ સેક્શન ઓફ કમ્પ્લીટ શેપ લાઇક રેલ ચેનલ। ઓકે સિમેટ્રિકલ જોઈએ તો પહેલાં સિમેટ્રિકલ કોને કહેવાય કે કોઈ ફિગર છે એને એક સેન્ટર લાઇન દોરવામાં આવે અને સેન્ટર લાઇનની બંને સાઈડ જો એકબીજાની રેપ્લિકા એકબીજા સમાન જ તે આકાર હોય તો એને સિમેટ્રિકલ કહેવાય ને એકબીજા કરતાં અલગ આકાર હોય તો એને નોન સિમેટ્રિકલ કહેવાય।
तो आ टाइपनी नॉन सीमेट्रिकल क्रॉस सेक्शन बनावानो होय त्यारे एमां डिफॉर्मेशन छे अनइवन होय छे, कारण के बन्ने बधी साइड एक सरखू प्रेशर छे प्रोड्यूस करी शकातुं नथी, कारण के क्रॉस सेक्शन छे एनो अलग छे। एवी एवा टाइमे आ टाइपनी डिफेक्ट छे एमां प्रोड्यूस थाय छे। नेक्स्ट वन छे ब्लो होल और पिट होल, गेस इनसाइड द मेटल मोल्ड। જ્યારે પણ રો મેટલ છે એ પ્રોડ્યુસ કરવામાં આવી છે અને એની અંદરની સાઈડ ગેસ રહી ગયો છે, બરાબર છે, એના પ્રોડક્શન દરમિયાન જેમાં ગેસ રહી ગયો છે અને હોટ રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર એના ઉપર વર્ક કરવામાં ન આવ્યું હોય રોલિંગ પ્રોસેસ દરમિયાન, તો આ ટાઈપની ડિફેક્ટ છે એમાં રહેવાના ચાન્સીસ છે। સેગ્રીગેશન ઇમ્પ્યોરિટીઝ, એમાં અલગ અલગ ટાઈપની ઇમ્પ્યોરિટીઝ છે, એ કાસ્ટિંગ, પોરિંગ અને કુલિંગ દરમિયાન એડ થઈ હોય તો આ વસ્તુ પોસિબલ બની શકે છે। નેક્સ્ટ વન છે હાર્ડ સ્પોટ ઓર ચીલ સરફેસ, અનડાયરેક્શનલ સોલિડિફિકેશન। સોલિડિફિકેશન છે હંમેશા સેન્ટરમાંથી સ્ટાર્ટ થતું હોય છે, બટ આ વસ્તુ પોસિબલ ન બને અને કોઈ એક કોઈ અલગ ડાયરેક્શનમાંથી સ્ટાર્ટ થાય અને એનું પ્રોપેગેશન થતું હોય તો હાર્ડ સ્પોટ અંદર થવાની પોસિબિલિટી છે। નેક્સ્ટ વન છે રેપેજ ડ્યુ ટુ અનઇવન કુલિંગ એન્ડ રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ। કુલિંગ છે પ્રોપર વેથી ન કરવામાં આવ્યું હોય અથવા એમાં અંદર રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ પ્રોડ્યુસ થઈ ગયા હોય તો એમાં મરોડ છે અથવા ટ્વિસ્ટ થવાની પોસિબિલિટી છે, તો આ ટાઈપના ડિફેક્ટ છે એ રોલિંગ પ્રોડક્ટની અંદર પ્રોડ્યુસ થઈ શકે છે।